રમણા થઈ ગઈ છે રગ રગની રે હો રગ રગની લાગી રામ ભજનની લગની રામ નામ છે શીતળ છાયા હો 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 રામ નામ છે શીતળ છાયા સુખ શાંતિ જગની પાપ તાપને ભસ્મ કરે છે હો પાપ તાપને ભસ્મ કરે છે રામ ધૂનની અગ્નિ રે પાવન અગ્નિ લાગી રામ ભજનની લગની રામ નામ શી પાવન બનસી માટી પણ મારગની રામ નામ શી પાવન બનસી માટી પણ રામ મિલનને કાજરે મનવા હો રામ મિલનને કાજરે મનવા જરૂર પડે નહીં વગની રે હો નહીં વગની લાગી રામ ભજનની લગની કે રમણા કે રમણા થઈ ગઈ છે રગ રગની રે હો રગ રગની લાગી રામ ભજનની હરિ ભજનની કૃષ્ણ ભજનની લગની નમસ્કાર આજે વિનાયક નિર્વાણ પંચમી આમ તો હવે એવું કહેવું જોઈએ કે વચ્છરાજાની પરિવારના પિતા કોના પિતા આના પિતા આના દાદા આના મામા પિતા એક વિરાટ વ્યક્તિત્વ છે અને બહુ મોટો શબ્દ છે એને સંબંધ કરતાં સ્નેહ સાથે વધારે નાતો છે એટલે વિનાયક વચ્છરાજાની આજથી 5 વર્ષ પહેલાં આપણી વચ્ચેથી દેહ સ્વરૂપે વિદાય થયા પણ આજે એમનું સ્મરણ એ રીતે કરવું છે કે એ ગરબાને પ્રેમ કરતા એ ભજનને પ્રેમ કરતા અને જે ગરબાનો માણસ જે ભજનનો માણસ એ મોજનો માણસ હોય એ મસ્તીનો માણસ હોય અને એટલા જ માટે એ જીવી ગયા એ જીતી ગયા સાંઈ મકરંદ દવેને યાદ કરીએ તો એવું કહે જ છે કે વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે આ વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતેની અંદર સંદર્ભ આપણને એવો સમજાય કે વજન કરે તે વેપારી અને ભજન કરે તે ભક્ત એટલે વેપારી હારે અને ભક્ત જીતે પણ મને તો એવું લાગે કે જે ભજનની સાથે ભળે ને એનું વજન તો આપોઆપ ટળે
એટલે જ્યારથી ભજનનો આરંભ થાય ત્યારથી વજનનો આપોઆપ અસ્ત થઈ જ જાય. એટલે આજે આપણે એ રીતે ભજનમાં ભળવા માટે એકત્રિત થયા છીએ. પણ બસ આપ સૌને આવકાર આપવા માટે પણ સાંઈ મકરંદને જ યાદ કરશું. પણ આવકાર આપતા પહેલાં આજે જે બંને ઉપાસકો મર્મગ્નો આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમની મસ્તીની મોજ આપણે સૌ માણીશું, એ બંનેનો માત્ર નાનકડો આછેરો પરિચય કરાવું. કેમકે બાકી તો અંદરની પ્રતિભાનો પરિચય કરાવવાનું કોઈનું ગજુ નથી હોતું. ક્યારેક તો પોતાને પણ પોતાનો પરિચય નથી હોતો, એવું કંઈક પ્રગટ થતું હોય છે. એટલે પ્રગટવાની પણ એ જ પરિચય, એના સિવાય કોઈ પરિચય હોઈ જ ના શકે. પણ આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય શ્રી સુભાષ ભટ્ટ, મૂળ ભાવનગરના, પણ એમનું વતન કેવું હોય તો હિમાલય કહેવાનું મન થાય એવું એમનું વિરાટ સાથેનું તાદાત્મ્ય. એ સૂફીઝમના મર્મગ્ન, એ સંત પરંપરાના મર્મગ્ન, આમ તો ઘરશાળાના શિક્ષક અને અંગ્રેજીના અધ્યાપક, અંગ્રેજીના પણ શિક્ષક, પણ આપણે સૌ એમને અનહદ બાનીથી વધારે ઓળખીએ. નવનીત સમર્પણમાં નિયમિત રીતે પહેલાં જ પાને અનહદ બાની એમની આપણને સાંભળવા મળે. તો એ અનહદના ઉપાસક છે, એ વિરાટમાં વિચરે છે, અને એટલા જ માટે હિમાલયમાં લગભગ છેલ્લા 40 વર્ષોથી હિમાલયના ઊંડા ઊંડા ભાગોમાં એ નિયમિત જતા હોય છે. અને એ ત્યાંના સકળને ઝીલે છે અને અકળને પણ ઝીલે છે. આજે એમની વાણીમાં જે સકળ ઝીલાયું, જે અકળ ઝીલાયું છે એને ઝીલવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. અને એટલા જ માટે આપણે એટલા બધા પારદર્શક થઈ જવું પડે એક તળાવ જેવા કે જેની અંદર ચંદ્રનું પ્રતિબિંબ ઝીલાય. તો એવા સુભાષભાઈને આપણે આવકારીએ છીએ, સાથે સાથે આદરણીય શ્રી નિરંજન રાજ્યગુરુ. આમ તો મને એવું લાગે કે અહીંયા બેઠેલા વ્યક્તિએ વ્યક્તિને એનો પરિચય છે, એટલે મને એવું પણ લાગે કે હું ઔપચારિકતા કરું છું, પણ એને ઉમળકો ગણવો. એટલે આદરણીય શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ, એમના નામમાં જ નિરંજન છે અને એમના કામમાં પણ નિરંજન છે. એ મન વચન કર્મે નિરંજન છે. એ નિરંજન રાજ્યગુરુ છેલ્લા કેટલા બધા વર્ષોથી એમણે લગભગ 30,000 માઇલનો બાઇકનો પ્રવાસ ખેડીને કંઠોપ કંઠ ગવાતી ભજન પરંપરાને ધ્વનિમુદ્રિત કરી છે, રેકોર્ડ કરી છે. એમના પોતાના કંઠમાં તો મુદ્રિત છે જ, પણ એ પોતાનું નાનકડું વોકમેન ને ટેપ રેકોર્ડર ને એવું વર્ષો પહેલાં લઈને જતા, અને એ બધું એમનું જે અપાર કલેક્શન છે એમને એમણે વેબસાઇટ પર ઓપન એક્સેસ માટે બધાના માટે ખુલ્લું મૂકી દીધું છે. એ પણ બહુ જ મોટા ભજનમર્મી છે, સાધક છે, સંશોધક છે. ગોગાવદર ગામમાં એક આશ્રમમાં રહીને એ પણ અનહદની ઉપાસના જ કરે છે. દાસી જીવનની પરંપરાના એ પણ એક આરાધક એવા વ્યક્તિ છે. આજનો આનંદ એ છે કે એક અલખના ઉપાસક અને બીજા નિરંજન, એટલે આપણે તો માત્ર અલખ નિરંજન એમ કહીને બેસી જવાનું, કેમકે બંને અત્યારે મંચસ્થ છે, એનો આનંદ છે. એટલે બસ આપને આવકારવા બે જ વાત કરીશ, જે સાંઈ મકરંદ આજ પદમાં કરે છે કે આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા હેઠે બેઠો કિયાત્રા જવડે તરવા, 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે. અને એનાથી સરસ શબ્દો તો, તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. આ તો અનહદને તોલવાની વાત છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે રે મનવા, ભજન કરે તે જીતે. પણ આપણે મૂલવવાનો એ ભાર શું કામ રાખવો, એના કરતાં આપણે માણીએ નહીં. અને આપણે એવા હળવા ન થઈએ કે જેથી કરીને આપણે એ હરિવર સાથે હળી શકીએ. તો આવો એવા હળવા થઈને હળીએ. અને એ હળવા થવા માટે માત્ર એક જ વિનંતી છે કે પ્રેમ પ્રભાતનું તેજ મોકલું
ભીતરતાનો ભેજ મોકલું, મન મોબાઈલ ઓન રાખજો, સુગંધનો મેસેજ મોકલું, પણ મન મોબાઈલ ઓન રાખજો જેથી આપણે અગમના અણસારા ઝીલી શકીએ. આ મોબાઈલ આપણા ખિસ્સામાં છે તે ઓન રહેશે તો અણગમતા અણસારા છે એ ઝીલવા પડશે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે મન મોબાઈલ ઓન કરીએ અને આ અગમના અણસારાને, ભજનના રણકારાને હળવા થઈને ઝીલીએ અને ભજન સાથે બળીએ. થિરુવલ્લુવરથી માંડીને નિરંજન બાપુ સુધીના બધા સંતોને આવકાર આપું છું, એમની ચેતનાને કહું છું કે આવીને બેસો, અને કબીરથી માંડીને નિરંજન સુધીના ભજનિકોને પણ હું આમંત્રણ આપું છું કે આવીને બેસો, અમને ટેકો રહી જશે. મિત્રો, આ ક્યારેક હું એને મોટા ભાઈ કહું છું, ક્યારેક ભાઈ કહું છું, ક્યારેક બાપુ કહું છું. બધો અધિકાર ક્યારે આપ્યો છે ખબર નથી, ક્યારે લઈ લીધો છે ખબર નથી, પણ મને એ તારીખ યાદ છે ભદ્રાયુભાઈ, 26 જાન્યુઆરી 2003. બે દિનો ફેર પડ્યો, નહીતર 26 જ મળત. બોટાદમાં નિર્ગુણ ઉપાસના ઉપરની એક વર્કશોપ કોલેજમાં, અને અમે ભાઈ રૂમ પાર્ટનર પહેલીવાર. એ કે તારું હું સાંભળતો હતો. મેં કીધું હું તમારું સાંભળતો હતો, આપણે મળ્યા નથી. અને એણે મને 1 વાગ્યા સુધી રાતના ભજનો એમના, હું નિર્ગુણ સૂફી ઉપર બોલવાનો હતો થાક્યા વગર. રાત્રે અમે જમીન આવ્યા ત્યારે 12:30 મને કે તું થાક્યો છો, મેં કીધું ના, તો પેટી લીધી. અને એ બોટાદની હવે તો હોટલનું નામે યાદ નથી, ઉપર ગયા અને પાછા ભજનો એમણે ગાયા. ત્યારે મને ખબર પડી કે તબલાને, હાર્મોનિયમને, શબ્દને જીવનના બધા જ શ્વાસ ન્યોચ્છાવર કરી દેવા, એ એનું જીવતું દ્રષ્ટાંત મેં પહેલું મારા આંખામાં જોયું. આ નિરંજન 15 વર્ષ થયા આ આંકડા પ્રમાણે જોઉં તો, એ બધી જ પળો અમે ભાગ્યે જ મળીએ છીએ, પણ અમે ક્યારેક એવું લાગે છે કે છૂટા નહીં પડતા હોઈએ, નથી પડ્યા. ભદ્રાયુભાઈએ કીધું એટલે હું હોંશે હોંશે હા પાડી, મારી યોગ્યતા નથી, એકે રીતે મારી ઓકાત નથી આ માણસ પડખે બેસવાની, પણ એ મને વાલ કરે છે તો મને સાચવી લેશે એમ હું માનું છું. મિત્રો, સંત છે ને એની સંતત્વની અઘરામ અઘરી કસોટી કઈ છે ખબર છે તમને? કે એની કોઈ કસોટી નથી. ધ બિગેસ્ટ ચેલેન્જ ફોર એની સંત, મોટામાં મોટી કસોટી સંતત્વની છે કે એની કોઈ કસોટી નથી. મેં કીધું એમ બધે બધા શ્વાસ ન્યોચ્છાવર કરી દેવા, એનું ઉત્તમ ઉદાહરણ નિરંજનભાઈ છે. નિરંજનભાઈને ખોજી પણ છે ને ખાખી પણ છે. નહીં, મારે કહેવું છે નહીં, એટલે નિરંજનભાઈની માફી સાથે મારે એની એક પશ્ચાત 1.5 મિનિટ મૂકી દેવી છે. અને મકરંદભાઈની એક કવિતા નિરંજનભાઈની મંજૂરી સાથે મારે કહેવી છે. માર્ગીબેને તો પરિચય આપ્યો, પણ આ કવિતા એટલે 5:15 વાગે લખાયેલી છે 8 ઓક્ટોબરે, પછી હું જાતું નથી બોલવાનું. એટલે જીવણ બાવો તુને જાળવે, હો નિરિયા જીવણ બાવો તુને જાળવે, મોટી ઓફિસોમાં મોટા હમાલ અને બેઠા છે નકરા દલાલ, તારો સાહેબ તો બેઠો છે રુદિયે ને રુદિયામાં ઉડે ગલાલ, કાંટે ને ઝાંખરામાં દુનિયા અટવાય તુને મગમગતા ફૂલડા ફાળવે, હો જીવણ બાવો તુને જાળવે, હળવેથી હાલજે ને મલકીને માલજે, ને કરડાકી રાખજે પૂરી. હમણાં એમણે દેખાડી કરડાકી કે બસ હવે, ને કરડાકી રાખજે પૂરી, અબધૂતી રંગ તારો અકબંધ રાખજે, ને કોઈનો ન થતો હજૂરી, અહીને મારા જ તારે આંગણીએ આવ્યા, ને મૂર્ખા જે હોય જાય માળવે, હો જીવણ બાવો તુને જાળવે, નેરિયાને નાથો ને મનિયો તો લાગે જાણે મારા કલેજાના કટકા, રંગીલા મેળામાં રમવાને આવ્યા છે મમતાના ફોડીને મટકા. ભારે વાત કરે છે મકરંદભાઈ. ઓચિંતા ઓચિંતા અમૃત જરે છે એના, તોરીલા તન મનને તાળવે, જીવણ બાવો જાજુ જાળવે. 8 ઓક્ટોબર 1988 5:00.
સાંઈ માર્ગીબેને યાદ કર્યા જ છે, એમને વંદન. જીવણ બાવાએ જેને જાળવ્યો છે એ નિરંજનભાઈ અને તમે, વંદન કરું છું. આપણે આરંભીએ. શ્રી વિદ્યાદેવી નમામિ. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરાય બ્રહ્મ હરિહરાય ત્રિગુણાત્મને સર્વ કૌતુકાય દર્શય દર્શય સદગુરુ દત્તાત્રેયાય નમો નમઃ. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં હંમેશા અવતારનો જન્મદિવસ માનવામાં આવે અને સંતોનો સમાધિ દિવસ, એનો નિર્વાણ દિવસ, પાંચમી નિર્વાણ તિથિ દાદાની, અને એમાં પરંપરિત એવી સંતવાણી ભજન સંધ્યા આપ અહીંયા જોઈ રહ્યા હશો કે તદ્દન પરંપરિત વાદ્યો અહીંયા માત્ર સૂર માટે આ રાખ્યું છે એક, અને આપણે અલખનો આરાધ કરવાનો છે. હંમેશા રિદ્ધિ સિદ્ધિના દાતાર ઋષિ મુનિના આગેવાન એવા ગણનાયક ગજાનન ગુણપતિની વંદના પ્રથમ કેને સમરીએ. સ્વામી તમને સુંઢાળા, રિદ્ધિ સિદ્ધિનો દાતાર દેવતા, ઋષિ મુનિનો આગેવાન દેવતા, મેર કરો ને મહારાજ રે. અને આપણા સંતો એમ પણ ગાતા હોય, એ જ ગુણપતિ આવો, એ રિદ્ધિ સિદ્ધિ લાવો, અને નિર્ભય નામ સુનાવો. હે ગુરુ નિર્ભય નામ સુનાવો. સદગુરુજી બિના રે બાત કેસી, સત સાહેબ બિના રે બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી, કોઈ મળે આપણા દેશી. એ જ ગુણપતિ આવો, તમે રિદ્ધિ સિદ્ધિ લાવો, નિર્ભય નામ સુનાવો. ગુરુ નિર્ભય નામ સુના, સદગુરુજી બિના રે બાત કેસી, સત સાહેબ બિના રે બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશ,
માનવ જીવન શું છે એની વાત સમજાવતા હોય. અધ્યાત્મના ક્ષેત્રમાં ચાર માર્ગો અતિ મહત્વના છે. એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે, એક યોગ માર્ગ છે અને એક સેવા કે કર્મનો માર્ગ છે. સદગુરુ એક જ હોય, એના અનેક શિષ્યો હોય, પણ જુદા જુદા શિષ્યોને એમની પ્રકૃતિ પ્રમાણે આ સંત એને માર્ગ બતાવે અને એ માર્ગે એ સાધક શિષ્ય ચાલે. સંતો એમ પણ કહેતા હોય કેમ બોલવું, કોની સાથે વ્યવહાર કરવો, કોની સાથે મૈત્રી કરવી, કોની સાથે ન બોલવું. સંતોને ભેદ ન હોય, અભેદના ઉપાસક છે, અને છતાં એ સામાન્ય મનુષ્યને એવો પણ ઉપદેશ આપે. એવા દોરંગા ભેળા રે નવ
ને ઘડી કરંગ ચડે ને ઘડી ઉતરે ઘડી માં તો ફટક્યા થઈને ફુલાય રામ રામ ઈ તો ઘડી કમા ધારા છે, એક આત્મસ્મરણની અને એક આત્મવિસ્મરણની. યોગ છે એ આત્મસ્મરણ છે કે તમારે સતત સ્વને સ્મરણમાં રાખવાનું છે, અને ભજન છે ધારો કે તો એ આત્મવિસ્મરણ છે. આ જગતને, આ જીવને, આ જીવનને, આ જગદીશ્વરને બધા જોવે છે, પણ જ્ઞાની બુદ્ધિથી જોવે છે, ભક્ત છે એને હૃદયથી જોવે છે, સાધુ છે એને કર્મથી જોવે છે, યોગથી જોવે છે. એટલે દરેકનું એક વિઝન છે, દરેકનું એક પરસેપ્શન છે, અને અવસ્થા એ બે છે, આત્મસ્મરણ અને આત્મવિસ્મરણની જેમ. ભજન કરતાં કરતાં વજદમાં વયા જાવું, ખુમારમાં વયા જાવું, નશામાં વયા જાવું, એ એટલે તમારો આશય છે એ ખુમાર છે કે ભજન છે? ભજનથી ખુમાર તરફ જવાય છે, ખુમારથી ભજન તરફ જવાય છે. એ એની પરિશુદ્ધિનો, એની એની પાવકતાનો, એની પરિપક્વતાનો પ્રશ્ન છે. એટલે આ આત્મવિસ્મરણ છે. ખરું ભજન ત્યારે આરંભાશે, પછી હું નીકળી જવાનો છું એમાંથી વચ્ચેથી, કે જેમાં આ ભજન છે ને આ ભજનિક છે એવી જે ભેદરેખા છે, જે સીમા છે, એ ભૂસાઈ જશે. દોડવીર ખરું સારામાં સારું ક્યારે દોડે? કે જ્યારે આ દોડવીર છે ને આ દોડ છે. ચિત્રકાર સ્વયં ચિત્રમાં આખે આખો ઓગળી જાય ત્યારે એ ચિત્ર શેષ બને. આ કવિ છે ને આ કાવ્ય છે એવું જુદું પરખાય ત્યાં સુધી કવિતા જ નથી. એમ આ એવા ભજનિક એવા સંત આપણી સાથે છે કે એ એક થશે પછી એમાં સુભાષની જગ્યા રહેતી નથી. બાપુ ક્ષણ વચાળે સમયનું થીજી જવું એ જ છે પરમેશનું રીજી જવું. પળ પકડાઈ જાય અને આપણા સંતો એની ભાષામાં એમ કહે છે કે પળ પાકી ગઈ. અદ્ભુત આ શબ્દ સાધના છે સંતોની. શબ્દ કહાં સે ઉઠત હે, કહાં જાત સમાય, હાથ પાંવ જિનકો નહીં ઉસે કૈસે પકડ્યો જાય. શબ્દ નાભિ સે ઉઠત હે, શૂન્ય મે જાત સમાય, હાથ પાંવ વાકો નહીં ઉસે સુરતા સે પકડ્યો જાય. આવી સુરતા, આવી લગન, આવી તલ્લીનતા, આવું ધ્યાન
એટલે જ આપણા સંત કવયત્રી ગંગા સતી એમ કહેતા હોય, વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનવાય અચાનક જાતિ વિજાતિની એ જુગતી
દેખાડો દેખાડો સજાતી વિજાતીની એ તમને જુગતી દેખાડો ને હવે બીબે તો પાડી દઉં જળીને ચમકારે કે મોતીડા ફરો વિડ્યો પાનવાય અચાનક રે બ્રહ્માંડથી એ પર છે ગુરુજી મારો પિંડને બ્રહ્માંડથી રે પર છે ગુરુજી મારો એનો રે ગંગા રે સતી તો એમાં જ બોલા પાનવાય એ જ્યાં નહીં માયાનો જરીએ લેશ માટે વીજળીને ચમકારે તમે મોતીડા પરો વિલ્યો પાનવાય અચાનક હવે કોણ પીવે પ્યાલો દૂજો કોણ પીવે સંત કેરી કુંડી મારા સંતો એ શબ્દ Oh.
प्यालो दूजो चढ़ते पियाले मारा संतो ते मन गगन दर्शाना ने गगन दर्शाना चढ़ते पियाले मारा संतो ते मन गगन दर्शाना गगन दर्शाना મુલાધાર થી લઈ અને સહસ્રાર સુધી જાત પરભાત પર નામ ખુમારી નાનકા વો તો ચડી રહે દિન રાત મિત્રો અવિવેક કરું છું બાપુ પછી બોલું છું બાપુ પછી બોલું છું સાંભળો એક એક કુંજી ગંગા સતીએ આપી છે મિત્રો સાધનામાં એક એવી ભૂમિકા આવે કે જગતના બધા જ શબ્દો ઈશ્વરવાચક લાગવા માંડે જે પણ સંબોધન છે ઈશ્વરને છે એવી એક ભૂમિકા આવે એકવાર મધર ટેરિસાને બાપુ ખુશવંતસિંહ નામનો એક જાણીતો પત્રકાર મળવા જાય છે અને કહે છે કે આ બધું તમે કઈ રીતે કરી શક્યા આ બધું તમે કઈ રીતે કરી શક્યા કે આ કોલેરાના દર્દીની ઉલટી પણ તમે હાથમાં લ્યો મરતા બાળકને આજીવ આખી રાત ખોળામાં રાખો કેન્સરના દર્દીને ખોળામાં રાખો એ કે તમને એવું લાગે છે ને કે આ આયરિશ છે ને આ સ્પેનિશ છે આ ગુજરાતી છે ને આ બંગાળી છે મારા આ આશ્રમમાં જે કોઈ આવે છે એ બધા જીસસ છે એવું મને લાગે છે એટલે એક એવી ભૂમિકા આવે કે નગરનો દરેક માણસ આપણને દીવો લાગે નગરનો દરેક માણસ તમને વૃક્ષ લાગે આ ઈશ્વરવાચક જગતના બધા જ શબ્દો ઈશ્વરવાચક મિત્રો કબીર પછી બે ધારા વહેતી થઈ આ કબીર કુળ છે કબીર પછી બે ધારા વહેતી થઈ એક શબ્દને શોધનારા નીકળ્યા અને એક અનુભવને શોધનારા નીકળ્યા શબ્દને શોધનારાને વ્યાસપીઠો જડી ગઈ શબ્દને શોધનારાઓને શાસ્ત્રો જડી ગયા શબ્દને શોધનારાઓને સંશોધનો જડી ગયા પુસ્તકો જડી ગયા અને અનુભવ શોધનારા છે કેટલા એ જોડી લઈને નીકળી પડ્યા વ્યાસપીઠનો લીધી શબ્દનો લીધો જોડી અને કેટલાક આ 500 વર્ષમાં એવા દુર્લભ લોકો આવ્યા કે જેની પાસે શબ્દની સાધના પણ છે અને અનુભવ પણ છે એવા કેટલાક વિરલાઓમાં હું પૂજ્ય નિરંજન બાપુને ગણું છું બાપુ આ પિંડને બેલેન્સમાંથી ઓછા કરના હા આ પિંડને
આપણા સંતોએ પાણીનો પરપોટો કહ્યો છે, કાગળની કોથળી કીધી છે અને મૂળ રે વિનાનું કાયા ઝાડવું એમ મૂળ વિનાનું ઝાડ પણ કહ્યું છે. રવિ સાહેબ એને પવન ચરખા તરીકે પણ ઓળખાવે છે. આ પવન ચરખો છે, શ્વાસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ ચરખો ચાલે છે અને એ શ્વાસ નીકળી જાય એટલે જળ. પછી આપણે એ દેહને, એ દેહની પૂજા નથી કરતા, એ દેહને ઘરમાં નથી રાખતા. એજીને પડતા નહીં લાગે વાર રે, એવું મૂળ રે મૂળ પાતાળ સુધી પહોંચે છે, પાયલું રે પૂગે છે પિયાળ. એને સતના પાણીડા પીવરાવજો, એને સતના પાણીડા પી આવજો. શીલને સંતોષ દોનું ફળ રે હુવાજી, એ જી તો અમારા ફળ કે વાય રે, મૂળ રે વિનાનું કાયા જા.
મારા બાણને પ્રતાપે રવિ બોલ્યા એવા બાણને એ પ્રતાપે રવિ બોલ્યા એ જીતા મેં પ્રભુને ભજો તો ઉતરો પાર રે કાયા જાળવું એમાં પણ સંતો સમજાવે વારંવાર વારંવાર સમજાવે કે મેલો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને તે તો ભજ્યા નથી ભગવાન હેત ધરીને અંતે ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંવાર ગઈ પલ પાછી ફેર ન આવે મૂરખ મૂઢગમાર ભવસાગરની ભૂલવણીમાં વીતી જશે જુગ ચાર આ ફેરા ફરીને મટ રામ નામ સંવાર પણ સાધક ગુરુના શરણમાં આવીને એમ કે ગુરુજી તમે કહો છો એ વાત તો સાચી કે આ કાયા કાગળની કોથળી છે આ પવન ચરકો છે આ પાણીનું પડીકું છે એને ફૂટતા વાર નહીં લાગે પણ મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું વાલીડો છે દિનનો દયાળ મારા ચિત્તરે ચડાવ્યા સંતો ચાકડે એ સ્થિર નહીં થાણે રે લગાર અને આપણા કચ્છના સંત કવિ મેકરણ દાદા ગાતા હોય આપણને લાગે સાવ સાવ આમ 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 બાળ કવિતા જેવી રચના હોય સુભાષભાઈ અને એની અંદર જ્યારે આપણે ઉતરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મેના નામનું પક્ષી કદાચ એ જો ગીરના જંગલની અંદર કોઈ આંબા વાડિયામાં આંબાની ડાળ ઉપર બેસીને બોલતું હોય તો ત્યાં એને સાંભળનારું કોઈક હોય એનો માળો હોય એનો પરિવાર હોય એને છાંયો મળતો હોય એને ખાવાને સરસ મજાના આમ્રફળ મળતા હોય પીવાનું પાણી મળતું હોય અને એનું રક્ષણ થતું હોય એ જ મેના કદાચ કોઈ રાજરાણીના સુવર્ણ મહાલયની અંદર સોનાના પિંજરામાં બેસીને બોલતી હોય તો ત્યાં પણ એનું રક્ષણ થાય એને ખાવાનું ફળ મળતા હોય પીવાનું પાણી મળતું હોય એને સાંભળનારું કોઈક હોય પણ એ મેના જ્યારે ગઢના કાંગરા ઉપર જઈને બોલે જ્યાં એનો માળો નથી જ્યાં એનો પરિવાર નથી જ્યાં છાંયો નથી જ્યાં એને ખાવા માટે ફળ મળવાના નથી જ્યાં એને પીવાનું પાણી મળવાનું નથી અને ઉપરથી પેલો શકરો આવીને ક્યારે પકડી લે એની ખબર નથી એને તોય અકાયના કુડારે ભરોસા દેયો ના તો જૂઠા રે મેના મારી મેના રે બોલે રે ગઢને કાંગરે મારી મેના રે બોલે રે કાંગરે
એવો વનમાં વસે રે મૃગલો એકલો ક્યાંથી સુગંધ આવે છે, એની નાભીમાં જ કસ્તુરી છે, પણ આમ તેમ ભટકે છે સુગંધ લેવા માટે. ક્યાં છે કસ્તુરી, ક્યાં છે કસ્તુરી, ક્યાંથી સુગંધ આવે છે એને ખબર નથી. પોતાના શરીરમાંથી જ સુગંધ આવે છે. મારી મેના રે બોલે રે ગઢને તાંગ રે. બહિર્મુખી વૃત્તિની જ વાત છે. મારી આંખો બહારનું જ જોવે છે, મારા કાન બહારનું જ સાંભળે છે, મારા હાથ મારા સ્વાર્થ માટે જ લાંબા થાય છે, મારા પગ મારો સ્વાર્થ હોય ત્યાં જ દોડે છે. એવી છીપું રે સમદરિયામાં નીપજે એજી મોતીડું છે રે છીપલાની માય, મોતીડું છે રે છીપલાની. મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. એજી કાયાના કુડા રે ભરોસા દેયું ના તો જૂઠા રે દિલાસા. મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. જોતા રે જોતા રે યમને જડિયા રે સાચા સાગર નામો. જીણા જીણા મોતી રે આ
जीना जीना मोतीड़ा रे संतो भाई लीला पीरा मोती गगन मंडल मीर लो हाचा सागर जोतारे जोतारे यमने जड़ियारे साचा सागर नामो दी ईरे मोतीड़ारे संतो भाई कोई लावे गोती एनो रे बनू जोतारे जोतारे यमने जड़ियारे साचा सागर नामो दी लीला पीला मोतीड़ा रे संतो भाई जीना जीना मोती लीला पीला मोतीड़ा रे संतो साधुड़ा लावे रे मोतीड़ा गोती रे साचा सागर नामो दी जोतारे जोतारे यमने जड़ी कहत कबीरा रे संतो भाई शून्य में साधो रे संतो भाई सुन में साधो साधु डाले जोरे आ मोतीड़ा गोतीरे हाचा सागर
साचा